नमस्कार दर्शक मित्रों, तमे जोई रह्या छो नवसारी लाइव। नवसारीना वासदा गामे एक अजुगती घटना बनी छे। वासदाना एक 4.5 वर्षना बाळक सेल गड़ी जता बाळकने तात्कालिक चिखलीना थाला गामे खसेड़वामां आव्यो हतो। थाला गामे आवेला स्पंदन हॉस्पिटलमां लावता डॉक्टर द्वारा एंडोस्कोपी द्वारा सेलने बहार काढवामां आव्यो हतो। एंडोस्कोपी ए प्रकारनुं सर्जरी छे जेमां कोईपण छिद्र द्वारा नळीने अंदर नाखीने तेना द्वारा ऑपरेशन करवामां आवे छे। वासदा तालुकाना मोटी वालजर गामे रहता 4.5 वर्षनो बाळक अर्जकुमार भावेशभाई पटेल के जे रमतो हतो, रमता रमता तेना बाळकना हाथमां सेल आवता ते सेल मुखमां नाखीने गळी गयो हतो। जेनी जाण तेना माता पिताने थता तेने तात्कालिक सारवार अर्थे चिखलीना थाला गामे आवेला स्पंदन हॉस्पिटलमां खसेड़वामां आव्यो हतो, ज्यां डॉक्टर नीरज मेहताए बाळकनो एक्सरे करता तेना पेटमां सेल मळी आव्યો હતો। સેલ દેખાતા તાત્કાલિક બાળકને એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશન કરી આ સેલને બહાર કાઢી બાળકને જીવનદાન બક્ષ્યું હતું। અર્જ કુમાર જે મારો માણેક છે, જે ગુરુવાર બપોરે 3:15 આસપાસ જે બેટરીના નાના સેલ આવે છે એ ગળી ગયો હતો। એટલે આકસ્મિક રીતે ગળી ગયો, અમે પણ પહેલાં તો ગભરાઈ ગયા, કારણ કે સેલ ગળી ગયો નાના બાળક માટે બહુ જોખમી છે। એટલે અમે તાત્કાલિક ડૉક્ટર નીરજ ગુપ્તાની મુલાકાત કરી અને એમને મળ્યા। એમણે અમને એવી સલાહ આપી કે એન્ડોસ્કોપી દ્વારા આ સેલ કાઢવું પડશે। અમે તાત્કાલિક સ્પંદન હોસ્પિટલમાં અમને લઈ આવ્યા અને સેલની જે કાઢવાની પ્રક્રિયા 15-20 મિનિટ જેવી ચાલી અને એ ખૂબ જ સારી રીતે સફળ થયા અને આજે બાળક 4 દિવસ થઈ ગયા છે, ખૂબ સારું છે, રમે છે અને તંદુરસ્ત છે। એટલે દરેક માતા પિતા વાલીઓએ પણ પોતાનું બાળક આવી રીતે કોઈ કરી ન બેસે, કોઈ ગળી ન જાય, કોઈ નુકસાન ન પહોંચાડે એના માટે પોતાની તકેદારી રાખવી જોઈએ। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। ગુરુવારની સાંજે 4.5 વર્ષના છોકરો અર્જકુમાર એ બેટરીનો જે સેલ આવે એ એક્સિડેન્ટલી ગળી ગયો હતો। હવે ત્યાર પછી મારી જોડે ઉકળીમાં આવ્યા કે બેટરીનો સેલ ગળી ગયો છે એ રીતના। પછી આપણે એનો એક્સરે કરવામાં આવ્યો, જે એક્સરે કર્યો એમાં એક્સરેમાં બેટરીનો સેલ દેખાય છે। હવે આમાં શું હોય છે કે આપણે બેટરીનો સેલ ગળી ગયા હોય એ પેટની અંદર જાય ને એ આંતરડાના અને જઠરના એસિડથી એ ડિકમ્પોઝ થાય, ડિકમ્પોઝ થાય અને બેટરીના સેલનું એસિડ છૂટું પડે ને આંતરડામાં કાણું પાડી શકે, એટલે આમાં તાત્કાલિક અને એન્ડોસ્કોપી કરીને કાઢવું પડે। બીજું કે જઠર આપણે એન્ડોસ્કોપ જઠર કે નાના આંતરડાના શરૂઆતના ભાગ સુધી પહોંચી શકતો હોય છે, જ્યારે અમુક કલાકો વીતી ગયા આમાં તો પછી નાના આંતરડામાં સેલ જતો રહે તો આપણે એને એન્ડોસ્કોપથી દૂરબીનથી કાઢી નહીં શકાય, તો પછી એના માટે ડાયરેક્ટ મોટું ઓપરેશન ચીરાવાળું કરવું પડે। એટલે આમાં તાત્કાલિક આપણે એને એન્ડોસ્કોપીમાં લીધા, એન્ડોસ્કોપીમાં લઈને એને બાસ્કેટ દ્વારા બેટરીનો સેલ રિમૂવ કરવામાં આવ્યો। જો આપણે આ પ્રોસિજર ના કરતે ને જો થોડું લેટ થઈ જતી તો આમાં મોટું ઓપરેશન કરવાની બી જરૂર પડી શકતી ને આંતરડામાં કાઢવું પડે તો બાળકની જાનનું બી જોખમ આવી શકે। પણ અત્યારે 4 દિવસ પછી બાળક એકદમ તંદુરસ્ત છે, ખાતા પીતા છે, રમતા છે, કોઈ પ્રોબ્લેમ નથી। એટલે આવી કોઈ પણ એક્સિડન્ટ આપણે કોઈ વસ્તુ ગળી ગયા હોય, સિક્કો છોકરાઓ ઘણીવાર સિક્કો ગળી ગયા કે પછી લખોટી ગળી ગયા, એ બધુંની ઈલાજ આપણે દૂરબીન દ્વારા શક્ય છે। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે।
ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.